સ્વાગત છે આપનું ગુજરાત સુપર ફાસ્ટમાં અને સમાચારો ઉપર નજર કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો અતિવૃષ્ટિમાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનનું વળતર આપશે. 33% વધુ નુકસાન ઉપર સહાય અપાશે. એસડીઆરએફના ધોરણો પ્રમાણે ચૂકવાશે સહાય. 15 દિવસમાં સર્વેની કામગીરી હાથ ધરાશે. સર્વે રિપોર્ટ પ્રમાણે સરકાર સહાય ચૂકવશે. સારો વરસાદ થતાં 2 વર્ષ સુધી પાણીની સમસ્યા નહીં સર્જાય. રવિ અને ઉનાળુ પાક માટે ખેડૂતોને ફાયદો થશે. કેબિનેટ ગુંડા એક્ટને આપી મંજૂરી. ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટી બિલ પસાર કરવામાં આવ્યું. ગુંડાગીરી કરનારને 10 વર્ષની સજા થશે. બિલમાં 50,000ના દંડની જોગવાઈ. ઝડપી ન્યાય માટે વિશેષ કોર્ટ રચાશે. રાજ્યપાલ બિલ અંગે વટહુકમ બહાર પાડશે. કોરોના મહામારીને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો. મુખ્યપ્રધાનથી લઈ તમામ પ્રધાનો, વિપક્ષના નેતા, ધારાસભ્યો સહિતના પગારના 1 વર્ષ સુધી 30% કાપ. કરાર આધારિત નિવૃત્ત કર્મચારીઓના પગારમાં 30% કાપ. પાસાના કાયદામાં કેટલાક વ્યક્તિઓ ભયજનક લોકો યાદીમાં ન હતા. હવેથી જુગારના અડ્ડા ચલાવનાર, સાયબર ગુના આચરનાર અને પળ ઉપર પણ પાસા લગાવવામાં આવશે. વ્યાજકરો સામે પણ પાસા લગાડવામાં આવશે. ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક. સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક. સીએમ, ડેપ્યુટી સીએમ બેઠકમાં હાજર. 3 ચૂંટણીમાં હારેલા ઉમેદવારો પણ હાજર. ભાજપના પૂર્વ એમએલએ બેઠકમાં હાજર. અરવલ્લીમાં દેખાવ કરનાર એમએલએની અટકાયત. બાયડના કોંગ્રેસી એમએલએની અટકાયત. શર્ટ કાઢીને રામધૂન બોલાવી હતી. કલેક્ટરની કેબિનમાં બેસી દેખાવ કર્યા હતા. કામોમાં ભ્રષ્ટાચારનો હતો આક્ષેપ. દેખાવ કરતા 15 કાર્યકરોની અટકાયત. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી શરૂ. કોરોના સંજોગોમાં સંક્રમણ ન વધે તે માટે જરૂર પડે તો ચૂંટણીના સમયમાં વધારો કરાશે. 55 નગરપાલિકાની નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓના ધરણા. પગાર ઓછો હોવાના આક્ષેપ સાથે મહિલા કર્મચારીઓના ઉગ્ર દેખાવો. રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ. કોઠારીયા સોલંઠ વિસ્તારમાં દેખાવો. પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ. રસ્તા પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા. 5 વર્ષ પહેલા મનપામાં સમાવેશ થયો. તો રાજકોટમાં પાણી મુદ્દે દેખાવ કરનારી મહિલાઓની અટકાયત કરવામાં પોલીસ જવાનો નિયમ ભૂલ્યા. પોલીસ દેખાવકારે 8 મહિલાઓને એક જ કારમાં બેસાડી. સુરતની એલપી સવાણી સ્કૂલના વાલીઓનો વિરોધ પ્રદર્શન. ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા વાલીઓની માંગ. ડીઓ કચેરી પર બેનર સાથે વાલીઓનો વિરોધ. વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી. 2 વિષયની સામે 8 વિષયની ફી માંગતી સ્કૂલ. નારાજ વાલીઓએ ડીઓ કચેરીમાં શાળા વિરુદ્ધ સંચાલકો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી. અમદાવાદના કાટલોડિયામાં શાળાના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી. ફી ન ભરનાર વિદ્યાર્થીઓને શાળાએ ઓનલાઈન શિક્ષણથી દૂર કર્યા. સ્કૂલ દ્વારા વાલીઓને વોટ્સએપ ગ્રુપમાંથી પણ દૂર કરાયા. અમદાવાદમાં આવેલી તમિલ સ્કૂલ બંધ થતા વાલીઓએ હોબાળો મચાવ્યો. સંચાલકોએ સ્કૂલને તાળા મારતા વાલીઓમાં રોષ. ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેતા વાલીઓએ ડીઓ કચેરીને કરી રજૂઆત. વડોદરામાં આરટીઈ એક્ટ હેઠળની અરજી કરનાર ગરીબ વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ. તમામ ગરીબ વાલીઓના રહેઠાણના પુરાવા અમાન્ય. શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને એસએમએસથી જાણ કરાઈ. રાજકોટમાં એનએસયુના દરોડા બાદ કાર્યવાહી. પોલીસે ક્લાસ સંચાલકની ધરપકડ કરી. સંચાલકના પતિ પત્નીની ધરપકડ. આઈએનએફ આઈડી ઇન્સ્ટિટ્યૂટ ચાલના ક્લાસ ચાલતા હતા. પ્રતિબંધ હોવા છતાં વિદ્યાર્થીઓને બોલાવ્યા. સુરતમાં મીઠી ખાડીના સ્થાનિકોનો વિરોધ. ખાડી પરના દબાણો દૂર કરવાની માંગ. ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે મિલકતો સામે રોષ. સ્થાનિકોની માનવસર્જિત પૂર આવતું હોવાનો દાવો. પોલીસે દેખાવકારોની કરી અટકાયત. સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસે આપેલા ડાયવર્ઝનને લોકોએ નોંધાવ્યો વિરોધ. ડાયવર્ઝન અપાતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ પોલીસ ચોકીમાં જઈ રજૂઆત કરી. સુરતના કાપોદ્રામાં શાકભાજી વિક્રેતાઓના ધરણા. પાલિકા દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ. શાકભાજી નિરાળીઓ કબજે કરી પરત ન આપવાનો આરોપ. સુરતની નહેરોમાં ત્રિશ્રીજીની મૂર્તિઓ મળી. 4,000થી વધુ અર્ધ વિસર્જિત મૂર્તિ મળી આવી. સંસ્કૃતિ રક્ષા સમિતિએ મૂર્તિઓ બહાર કાઢી ફરીથી દરિયામાં વિસર્જિત કરી. સુરતના બીઆરટીએસના 50 ડ્રાઈવરને ફરજ મુક્ત કરાતા વિવાદ. કોન્ટ્રાક્ટ દ્વારા લોકડાઉનમાં 16 કલાક કામ લીધા બાદ હવે છૂટા કરી દેવાયા. 8 કલાક ફરજના બદલે 16 કલાક ફરજનો વધુ પગાર માંગતા વિવાદ. રાજ્યના 205 ડેમમાંથી 160 ડેમ હાઈ એલર્ટ પર, 10 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ પર. રાજ્યના કુલ 113 ડેમ સંપૂર્ણ ભરાયા. રાજ્યમાં સારા વરસાદથી ડેમના જળસ્તરમાં વધારો. 205 ડેમમાં 83% પાણીનો જથ્થો. ઉત્તર ગુજરાતના ડેમમાં 72%, મધ્ય ગુજરાતમાં 89%,
દક્ષિણ ગુજરાતમાં 81% અને કચ્છના ડેમમાં 90% જથ્થો. રાજ્યમાં વરસાદના કારણે 241 રોડ રસ્તાઓ બંધ. પંચાયત હસ્તકના સૌથી વધુ 203 રસ્તાઓ બંધ થયા છે તો 16 સ્ટેટ હાઈવે અને 1 નેશનલ હાઈવે બંધ થયો છે. વરસાદના કારણે કચ્છનો નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો છે. ઉપરવાસથી પાણીની આવકમાં ઘટાડો થતાં હાલ નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ. ઉપરવાસથી હાલ 6,23,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 23 ગેટમાંથી 6,14,000 ક્યુસેકની જાવક. હાલ ડેમની સપાટી 133 મીટર પર. નર્મદા ડેમથી આવતો ફ્લો ઘટતા ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં આંશિક ઘટાડો. ભરૂચમાં નર્મદાની સપાટી 34 મીટર પહોંચી. નદી ભયજનક સપાટીથી 10 ફૂટ ઉપર. જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 32.47 ફૂટ. ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર વહી રહી છે નર્મદા. તો ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. નદી કિનારે રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, જોકે હજુ પણ કેટલાક ગામો પાણીમાં ગરકાવ. ભરૂચના નીચાણવાળા વિસ્તાર એવા ફરજા 4 રસ્તા પર પૂરના પાણી ઓસરવાની શરૂઆત. વેપારીઓએ પાણી ઓસરતા દુકાનોની સાફ સફાઈ હાથ ધરી. ભરૂચમાં નર્મદા નદીના પૂરના કારણે કદોડ ગામના 19 લોકો ફસાયા હતા. કબીરવડમાં નબીપુર પોલીસે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. સ્થાનિક લોકો અને હોડીની મદદથી તમામ લોકોને સુરક્ષિત ખસેડાયા. વડોદરાના ચાંદોદમાં 3 દિવસ બાદ નર્મદાના પાણી ઓસર્યા. મલ્હારરાવ ઘાટના 20 પગથિયા પૂરથી બહાર આવ્યા. ચાંદોદમાં સાફ સફાઈ શરૂ કરાઈ. નાવડી વ્યવહાર ફરી શરૂ થયો. દ્વારકાના રાવલમાં પૂરના પાણીમાં 3 સ્પર્ધા. ખેતરોમાં 4-6 ફૂટ ભરાયેલા પાણીમાં સ્પર્ધા. વિજેતાને લોલીપોપનું ઇનામ અપાયું. ખેતરોમાં પાણી આવવાથી પાકને નુકસાન અંગે ખેડૂતોએ વિરોધ માટે 3 સ્પર્ધા યોજી. પોરબંદરના નીચાણવાળા વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ. 3 દિવસથી કમરસરમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોની હાલત કફોડી. રાજસ્થાનના વરસાદી પાણી ગુજરાતમાં આવ્યા. બનાસકાંઠામાં સરહદ પર સિયા ગામમાં વોડામાં આવ્યું પાણી. વોડામાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી. સાબરકાંઠા જિલ્લામાં આવેલા 6 જળાશયો પૈકી 2 જળાશયો હાલ ઓવરફ્લો. માત્ર હિંમતનગરના ગોહાઈ જળાશયમાં જ પાણીનો જથ્થો ઓછો. અન્ય જળાશયોમાંથી હાલ છોડાઈ રહ્યું છે પાણી. પંચમહાલનો હડફ ડેમ 100% ભરાયો. ડેમની સપાટી 166.20 મીટર પહોંચી છે. આસપાસના ગામોને એલર્ટ કરાયા. ગીર સોમનાથમાં ગીર નજીક ગામોમાં વરસાદ. ફરી એકવાર વરસાદી માહોલ થતાં ખેડૂતોમાં ચિંતા. હજુ વરસાદી પાણી ખેતરોમાંથી ઓસર્યા નથી ત્યાં ફરી મેઘરાજાની પધરામણી. અમદાવાદના આસ્ટોડિયાની ઢાળની પોરમાં જળધર મકાન ધરાશાયી થયું. આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સદભાગ્યે કોઈ જાનહાની નહીં. ભાવનગરના ભાલ વિસ્તારમાં એક તરફ પાણી અને બીજી તરફ શ્વાનથી બચતા કાળિયાર. 3 દિવસથી કાળિયાર પર થયેલા શ્વાનના હુમલામાં અનેક કાળિયાર ઇજાગ્રસ્ત. અત્યાર સુધીમાં 5 કાળિયારના મોત. ભરૂચના ઝઘડિયાના નાના સાંજા ગામે ખેતરમાં પૂરના પાણીમાં મગર દેખાયા. નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા. પૂરના પાણીમાં આવેલા મગરને જોવા મળતા લોકોમાં ભયનો માહોલ. વડોદરામાં પૂરના પગલે મગરનો ખતરો વધ્યો. નદીમાંથી બહાર આવી રહ્યા છે મગર. એમએસ યુનિવર્સિટીના કાંસમાં દેખાયો મગર. સીસી મહેતા ઓડિટોરિયમ પાછળ મગર દેખાતા લોકોમાં ફફડાટ. જૂનાગઢના ઝાંઝરા રોડ પર મોડી રાત્રે દેખાયા મગર. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગે મગરને પાંજરે પૂરતા સ્થાનિકોને હાશકારો. અરવલ્લીના ભિલોડામાં ધોધ પરથી યુવાન નીચે પટકાયો. સુનસરનો ધોધ દોહા ગયેલો યુવક નીચે પટકાયો. યુવાન પટકાતો હોય તેવો વિડીયો વાયરલ. જેતપુરના ખીરસરા રોડ પર સુરવો નદીમાં એક યુવક ડૂબ્યો. ગણપતિ વિસર્જન દરમિયાન બની ઘટના. સુરવો નદીમાં યુવક ડૂબતા મોત. અમિત ચાવડાએ લીધી અતિવૃષ્ટિથી ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત. બાવળા ધોળકા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ ખેતરોમાં થયેલી નુકસાનીનો મેળવ્યો તાગ. અરણેશ ખાતે બુધભાની મંદિરના દર્શન કર્યા. અમદાવાદમાં અતિવૃષ્ટિથી ધોળકા ગામોમાં નુકસાન. કોંગ્રેસ નેતાએ ઉતેલિયા ગામની મુલાકાત લીધી. ધોળકાના ઉતેલિયા ગામમાં તારાજી ગામના ખેતરો હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ. કોંગ્રેસ નેતાએ નુકસાનનું નિરીક્ષણ કર્યું. કોંગ્રેસ નેતાએ બાવળાના કાળીવેજી ગામની પણ મુલાકાત લીધી. અમિત ચાવડાએ ખેડૂતો સાથે કરી મુલાકાત. કાળીવેજી ગામમાં તારાજીના દ્રશ્યો. ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદી નુકસાનનો સર્વે શરૂ કરાયો. અમદાવાદના ડીડીઓનું નિવેદન. કહ્યું 20 દિવસમાં સર્વે કરી રિપોર્ટ સોંપાશે. નુકસાન અંગે વળતર ચૂકવાશે. ખેડૂતોની ઓનલાઈન અરજી પણ લેવાશે. રાજ્યના 25 જિલ્લાઓમાં સર્વે શરૂ.
નર્મદાના કાંઠા વિસ્તારો માટે રાહતના સમાચાર. કાંઠા વિસ્તારોમાં નદીના પાણી ઓસર્યા બાદ મુશ્કેલી યથાવત. ઘણા ગામના ખેતીના પાકને ભારે નુકસાન. ખેતરમાં પાણીની ડ્રીપ લાઇન પણ તણાઈ. રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ. બે અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પડેલા વરસાદના કારણે 12 લોકોના મૃત્યુ, જ્યારે 27,000થી વધુ લોકોનું સ્થળાંતર. નર્મદા કાંઠાના 49 ગામડાઓમાંથી 9,000થી વધુ લોકોનું સ્થળાંતર. રાજકોટ જિલ્લાના ધોરણીયા ગામમાં વરસાદના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં. હજારો એકર ખેતીની જમીનમાં ગોઠણડૂબ પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, જુવાર જેવા પાકોને નુકસાન. ગીર સોમનાથ કિસાન એકતા સમિતિને મામલતદારને આવેદન આપ્યું. જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા માંગ. પૂરના કારણે આણંદના બોરસદ તાલુકામાં ખેતીને ભારે નુકસાન. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. બોરસદ તાલુકાના અનેક ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ. 999 વીઘા જમીન ઉપર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ધોળાત ગામમાં હજુ વિકટ સ્થિતિ. ઉપરવાસમાં સતત વરસાદથી પાણીની આવકના પગલે ખેડૂતોનો ઉભો પાક બરબાદ. પાળા તોડીને પાણી ખેતરમાં ફરી વળ્યા. ગીર સોમનાથમાં ખેડૂતોનો પાક પાણીમાં. કોડીનારના છારા ગામમાં ભારે નુકસાન થવા ત્યાં આકાશી દ્રશ્યો સામે આવ્યા. વરસાદ 36 કલાકથી બંધ થતા પાણી યથાવત. ખેતરોમાં અનરાધાર આફત. ભાવનગર જિલ્લાના ધોધા તાલુકામાં ઉભા પાકને ભારે નુકસાન. જુવાર, બાજરી, તલ સહિતના પાક નિષ્ફળ ગયા. ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે સહાયની માંગ. ભરૂચના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. હજારો એકર જમીન નદીના પૂરમાં ધોવાઈ. ખેડૂતોના મહામૂલો પાક ધોવાઈ ગયો. કેળ, શેરડી, કપાસ અને શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન. પૂરથી નર્મદા જિલ્લાના ગામોની સ્થિતિ વિકટ. નાંદોદ તાલુકાના હરજપુર, ભચરવાડા, ભુજાડના ખેડૂતોના ખેતરોમાં હજુ 20 ફૂટ સુધી પાણી. ખેતરો તળાવમાં ફેરવાતા પાકને ભારે નુકસાન. મહીસાગરના લુણાવાડાના ખેડૂતો કફોડી સ્થિતિમાં. વરઘરી ગામે ખેતરોમાં કેળસમાં પાણી. ઉભો પાક ડૂબી જતા ખોવાઈ ગયો. ઘાસચારાના પાક પણ અતિવૃષ્ટિથી નાશ. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા ખેડૂતોને આર્થિક નુકસાન. સાદરા, ખરોલી, બોરડી, બિરિતા સહિતના ગામડાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાક અને જમીનનું ધોવાણ થતા ખેડૂતોની મુશ્કેલી વધી. વાડીમાં પાણી ભરાયા. છેલ્લા 20 દિવસથી ભરેલા પાણીથી ખેડૂતો પરેશાન. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. દાહોદના કાળી ગામમાં તળાવમાં ગાબડું પડ્યું. સૂકી સિંચાઈના તળાવમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં રહેલા ઉભા પાકને નુકસાન. ખેડૂતો માટે વધુ 2 યોજના શરૂ. 7 પગલા યોજનાનો પ્રારંભ કરાશે. 10-11 સપ્ટેમ્બરથી કરાશે પ્રારંભ. સીએમ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કિસાન પરિવહન યોજના લોન્ચ થશે. અમદાવાદમાં થોડા વરસાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવાનું રાજ. સરસપુરમાં વરસાદથી રોડ ધોવાતા વાહન ચાલકો પરેશાન. એએમસીએ શરૂ કર્યું પેચવર્ક. જોકે અમદાવાદના સરસપુરમાં માત્ર 2-4 રોડ પર જ પેચવર્કનું કામ થયેલું જોવા મળ્યું. રોડ પરના ખાડા હજી યથાવત. ભુજમાં મુખ્ય બજારમાં પડેલા ખાડામાં જાગૃત નાગરિકે કર્યું વૃક્ષારોપણ. 1.5 મહિનાથી પડેલા ખાડાથી અકસ્માત થવાનો હતો ભય. દુકાનદારોએ તંત્રને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પગલાં ન લેવાતા ખાડામાં વૃક્ષારોપણ. જામનગરમાં વિપક્ષે ખાડામાં વૃક્ષારોપણ કર્યું. સ્મશાન પાસે સ્વામિનારાયણ નગરમાં ખાડામાં વૃક્ષારોપણ કર્યું. વરસાદથી અનેક જગ્યાએ ખાડા પડતા અનોખો વિરોધ. સરોવરનું તળાવ વધાવાયું. તળાવ 49 જાગીર. અધ્યક્ષ સોનલરાજ મહારાજ દ્વારા તળાવ વધાવાયું. પાલનપુર પાલિકા સફાળે જાગી. ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રવાસને લઈ ખાડા પૂરવાની કામગીરી આરંભી. 6 મહિનાથી જનતા પરેશાન, પરંતુ ખાડા પૂરાય નહીં. પાટીલના પ્રવાસ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ. દ્વારકાના જામરાવલની સ્થિતિ વિકટ બની. પૂરના પાણી ઓસર્યા પણ મુશ્કેલી યથાવત. ચંદ્રાવાડા રોડ પરથી ધોવાયો રસ્તો. વાડી વિસ્તારના ખેતરો હજુ પાણીમાં ગરકાવ. જામરાવલ ફરી પૂર્વવત થવા લાગ્યો. કાળાનગરીમાં ભુજમાં વિપક્ષે કર્યો અનોખો વિરોધ. પોસ્ટ ઓફિસ પાસે ભૂવો પડી જતા વિપક્ષ દ્વારા પૂજા કરાઈ. નાળિયેર વધેરી પૂજા કરાઈ. બોટાદમાં ખાડા મામલે કોંગ્રેસનો વિરોધ. તૂટેલા રોડમાં વૃક્ષારોપણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા. જૂનાગઢ શહેરમાં કોંગ્રેસ દ્વારા શહેરના ખાડા પૂજન કરી વિરોધ કરાયા. ઢોલ નગારા સાથે ખાડાનું પૂજન કરવામાં આવ્યું. જામનગરમાં ઠેર ઠેર ખાડા હોવાથી કોંગ્રેસે ખાડા પૂજન અભિયાનની શરૂઆત કરી. મહાનગરપાલિકાના વિપક્ષી કોર્પોરેટર અને કોંગ્રેસ અગ્રણીઓના રણજીત સાગર રોડ પરના ખાડા પૂજન કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો.
નવસારીના વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ખાડા મહોત્સવ કરી તંત્ર સામે વિરોધ કર્યો. જિલ્લાના જાહેર માર્ગો, નેશનલ હાઈવે અને ગ્રામ્ય રસ્તાઓ પર પડેલા ખાડાનો સર્વે કરી ખાડાની પૂજા કરી વિરોધ કર્યો. ખાડા હોવાથી અકસ્માતની ઘટના વધી છે. જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોએ રસ્તા પર ખાડા પૂરવા કવાયત કરી છે. તંત્ર અને સરકાર સામે આક્ષેપ કર્યા. જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં વિપક્ષી કોર્પોરેટરે કર્યું ખાડાપૂજન. ખાડામાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનને પ્રતિક રૂપે સમાધિ આપી રસ્તામાં પડેલા ખાડાઓના પગલે નિરાકરણ ન આવતા અનોખો વિરોધ. તો પંચમહાલના ગોધરામાં ખાડા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગોધરા નગરપાલિકા સામે પ્લેકાર્ડ બેનર સાથે કરાયો વિરોધ. સત્વરે રસ્તાનું કામ કરવાની માંગ સાથે મુખ્ય અધિકારીને આવેદન આપ્યું. દ્વારકાના જામરાવલ ચંદ્રવાડા રોડ પર ટ્રેક્ટર પલટી ગયું. પશુઓનો ઘાસચારો લઈને જઈ રહ્યું હતું ટ્રેક્ટર. ખરાબ રસ્તાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી. તો સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના ખેડૂત એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીઓને આપવામાં આવ્યું આવેદનપત્ર. ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા થયેલા નુકસાનની વળતર ચૂકવવા માંગ. આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ થશે. જુદા જુદા કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. તો સાથે રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ અન્ય સમાચારો. પીએચપીનો પણ મહત્વનો ફાળો. ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. મહુધામાં નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો છે તો ડાકોર અને ખેડા નગરપાલિકા અપક્ષના હાથમાં. મહેમદાવાદ ચકલાસીમાં ભાજપનો કબજો. ડાંગના માજી ધારાસભ્ય મંગળ ગાવિતને મળી ડોક્ટરની પદવી. મંગળ ગાવિતને ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મળી. મંગળ ગાવિતને સોશિયલ સર્વિસમાં ડોક્ટરેટની પદવી મળી. રાજ્ય સરકારે અનલોક 4ની ગાઈડલાઈન જાહેર કરી. કન્ટેનમેન્ટ ઝોન 30 તારીખ સુધી કડક લોકડાઉનમાં. રાજ્યમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે. હોટલ રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રાજ્યમાં શાળા કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 21 સપ્ટેમ્બરથી સ્કૂલે જઈ શકશે. વાલીઓની મંજૂરીથી માર્ગદર્શન માટે શાળાએ જઈ શકશે. રાજ્ય સરકારના 1-8-2018ના ઠરાવ રદ. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હરકતમાં. સીએમઓના આગ્રહ. મુખ્ય સચિવને અપાઈ જવાબદારી. ચુકાદાનો અભ્યાસ અને અસરો તપાસવા બેઠક. ભરતી પ્રક્રિયા અંગે બેઠકો વધારવાનો બેઠકોનો દોર શરૂ. જીપીએસસી અને ગૌણ સેવા પસંદગીના મંડળના ચેરમેન સાથે બેઠક થશે. અટકી પડેલી ભરતી પ્રક્રિયા તેમજ પરિણામ જાહેર કરવાના બાકી હોય તેવી ભરતી પ્રક્રિયા અંગે ચર્ચા કરાશે. સુમુલઝેરી ચૂંટણી અંગે હાઈકોર્ટમાં અરજી. ચૂંટણી કરવા પર મૌખિક લીલી ઝંડી. કોર્ટે કહ્યું ચૂંટણી કરો, મત બંધ પેટીમાં રહેશે. પરિણામ જાહેર ન કરવા પંચને આદેશ. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પર રોક લગાવવાની કરાઈ હતી અરજી. 14 સપ્ટેમ્બરથી ગુજરાત હાઈકોર્ટે તબક્કાવાર પ્રત્યક્ષ સુનાવણી કરશે. પ્રથમ તબક્કામાં 1 ડિવિઝન અને 3-4 સિંગલ જજની બેન્ચ સુનાવણી કરશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે કર્યો આદેશ. રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક. 1310 નવા કેસ નોંધાયા. કોરોનાથી વધુ 14 દર્દીના મૃત્યુ. રાજ્યમાં કોરોનાના કુલ 97,745 કેસ. તો અત્યાર સુધીમાં કુલ 3,036 દર્દીઓના મૃત્યુ. સુરતમાં કોરોનાના 289 નવા કેસ નોંધાયા. વધુ 6 દર્દીના કોરોનાથી મોત થયા. શહેરમાં 174 તો ગ્રામ્યમાં 115 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના 159 નવા કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાથી વધુ 4 દર્દીના મૃત્યુ થયા. અમદાવાદ શહેરમાં 145 તો ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા. ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત. વાઘોડિયાના એમએલએ મધુ શ્રીવાસ્તવને કોરોના પોઝિટિવ. મધુ શ્રીવાસ્તવની ખાનગી હોસ્પિટલમાં દાખલ. સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરાશે. રાજકોટ સરગમ ક્લબના ચેરમેન ગુણવંતભાઈ ડેલાવાળા થયા સંક્રમિત. ગુણવંતભાઈએ સીઆર પાટીલને રાજકોટમાં મળ્યા હતા. રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઈને આરોગ્ય અગ્ર સચિવે હોસ્પિટલની મુલાકાત લીધી. જયંતિ રવિએ જિલ્લા કોવિડ હોસ્પિટલના ડોક્ટર સાથે વાતચીત કરી જરૂરી સૂચન આપ્યા. જૂનાગઢમાં પૂર્વ એમએલએ ભગવાનજી કરગડિયાને કોરોના. માંગરોળ ભાજપના પૂર્વ એમએલએને કેશોદ ખસેડાયા. થોડા દિવસ પહેલા સીઆર પાટીલના સ્વાગત કાર્યક્રમમાં આપી હતી હાજરી. સુરેન્દ્રનગરના લીંબડીમાં બીઆરસી ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. થેલેસેમિયાના દર્દીઓ માટે શિક્ષકોએ બ્લડ ડોનેટ કર્યું. લગભગ 100 જેટલી બ્લડ બોટલનું દાન થયું. ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં સુનકાર. પદયાત્રીઓનો મેળો ભક્ત વગર સૂનો. કોરોનાના લીધે મેળાનું આયોજન નથી કરાયું. પૂનમની મંગળા આરતી કરાઈ. ભક્તોએ ઓનલાઈન આરતીનો લીધો લાવો.
ઊંઝાના ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભાદરવી પૂનમને લઈને મંદિરમાં ભક્તોની ભારે ભીડ. સંસ્થા તરફથી સરકારી ગાઈડલાઈન પ્રમાણે કરી દર્શનની વ્યવસ્થા. યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોની ભીડ. શામળિયાના દર્શને ઉમટ્યા ભક્તો. ગાઈડલાઈન સાથે દર્શનની વ્યવસ્થા. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. ભારત સામે ચીનની અવરજંડાઈ. ચીને સુરતના હીરાના 200 પાર્સલ જપ્ત કર્યા. ચીને ભારતીય ચીનના 150 કુરિયર બોયને પકડ્યા. ટેક્સ ચોરીના આરોપસર ચીન સુરતના હીરા ઉદ્યોગકારોને કરી રહ્યું છે પરેશાન. ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરો દ્વારા રેડ કરી હીરાના પાર્સલ જપ્ત કરાયા. નડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ. પાર્ષદ વિપુલ ભગતે હરજીવન સ્વામીનો વિડીયો વાયરલ કરાવ્યો. સાંખ્યો કી બહેનોની મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ ફરિયાદ. બોટાદ મંદિર વિડીયો મામલે ફરિયાદ નોંધાઈ. મંદિર ચેરમેન કોઠારી સ્વામી સામે ફરિયાદ. ગઢડા ગોપીનાથ મંદિરના ચેરમેન સામે ફરિયાદ. મહિલાનો વિડીયો વાયરલ કરવા અંગે ફરિયાદ. પબજી રમતા બાળકોના માતા પિતા સાવધાન. પબજી ગેમની આદત બની શકે છે. જોખમી આણંદના સુરેલી ગામમાં કિશોરે કર્યો આપઘાત. પબજી રમવાની ના પાડતા જીવન ટૂંકાવ્યું. સતત ગેમ રમતા પિતાએ બાળકને આપ્યો હતો ઠપકો. 16 વર્ષીય કિશોરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો. સ્વેપિંગ મશીન મૂકી એટીએમ કાર્ડના ડેટા મેળવી એટીએમમાંથી રૂપિયા કાઢી લેતો આરોપી ઝડપાયો. 2 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધો છે. આરોપીના સાગરી તો અગાઉ આવી ચૂક્યા છે પોલીસની પકડમાં. સ્કૂલ આચાર્યએ હવે પીડિતા સામે ફરિયાદ કરી. પીડિતાએ 11 લાખની ખંડણી માગ્યાની ફરિયાદ. ગજરા ગ્લોબલ સ્કૂલના આચાર્યએ કરી ફરિયાદ. સુરતની ગજરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી સામે ગંભીર આક્ષેપ. શિક્ષિકાએ ચૂની ગજેરા પર છેવટીના કર્યા હતા આક્ષેપ. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો નોંધ્યો. ચૂની ગજેરા આજે પોલીસ સમક્ષ હાજર થાય તેવી સંભાવના. સુરતના નિંડોલી પોલીસ મથકની હદમાં થયેલી બુટલેગરની હત્યા કેસમાં આરોપીની ધરપકડ. ધીરજ વાણી, અમોલ બારી અને વાલ્મીકી ઉર્ફે ગાંઠીની કરાઈ ધરપકડ. બુટલેગર પર હુમલો કર્યો હતો અને હત્યારાઓ થયા હતા ફરાર. પટનાના દિવ્યાંગ ફેસબુક ફ્રેન્ડ પ્રેમી સાથે લગ્ન કરવા પટના પહોંચી અંકલેશ્વરની સગીરા. પોલીસે ફિલ્મી ડબ્બે પહોંચી લગ્ન અટકાવ્યા. પોલીસે દિવ્યાંગ પ્રેમીની ધરપકડ કરી સગીરાનો કબજો પરિવારને સોંપ્યો. સુરતના મહિધરપુરા પોલીસે બંગલામાં જુગાર રમતા ઈસામોને ઝડપ્યા. સરદારનગર સોસાયટીમાં ઘરમાં રમતા હતા જુગાર. પોલીસે 9 મોટા લોકોની ધરપકડ કરી જામીન પર છોડ્યા. કુલ 85 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં અમરોલીમાં પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિકોએ કર્યો દેશી દારૂનો નાશ. કાસાનગરમાં દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોને સ્થાનિકોએ કર્યો વિરોધ. રસ્તા ઉપર દારૂની પોટલીઓ ફેંકી ઠાલવ્યો રોષ. મહેસાણામાં દારૂ સગે વગે કરવાનો કેસ. કડી નજીક કેનાલમાંથી વધુ 134 દારૂની બોટલ મળી. ગાંધીનગર ડેપ્યુટી એસપીની ટીમની તપાસમાં અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ. હજુ વધુ દારૂની બોટલની શોધ. વલસાડ જિલ્લાના સેગવી ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના. સુથાર ફળિયામાં એકલા રહેતા માતા અને તેમની દીકરીને બપોરે ઘરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા. પડોશીઓને બંનેને સારવાર દરમિયાન મોત. બનાસકાંઠાના ધાનેરા કોટરા રોડ પાસેથી મૃતદેહ મળી આવ્યો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો. મૃતકની ઓળખ માટે ધાનેરા પોલીસે શરૂ કરી કાર્યવાહી. રાજકોટ જામનગર રોડ પર અચાનક કારમાં આગ લાગી. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો. અમરેલીના રાજુલાના વાવેરા ગામે રહેણાંક મકાનમાં રાજુલા પોલીસના દરોડા. પોલીસે 19 જેટલા શંકાસ્પદ વાહનો કબજે કર્યા. 7 કાર સહિત 19 જેટલા વાહનો કર્યા કબજે. કુલ 14,85,000નો મુદ્દામાલ જપ્ત. ભુજના કોડકી રોડ પાસેથી વન વિભાગે તેતરના શિકારીઓને ઝડપી પાડ્યો. તેની પાસેથી 1 જીવતો અને 4 મૃત તેતર મળી આવ્યા. આરોપી સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધાયો. લોકડાઉન બાદ શહેરમાં ચોરીનું પ્રમાણ વધ્યું. વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મંદિરની દાનપેટીને તસ્કરોએ બનાવી નિશાન. દાનપેટીમાંથી રોકડની ચોરી સીસીટીવીમાં કેદ. આણંદ જિલ્લામાં કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ. આણંદના એલસીબીએ ઝડપી ચોર ગેંગ. આરોપીઓએ કુલ 38 ગુના કબૂલ્યા. દાહોદમાં પીએમ કિસાન યોજનામાં ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું. બોગસ દસ્તાવેજોના આધારે રૂપિયા 23,82,000ની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ. ખાતેદાર નથી તેવા ખેડૂતોના નામે 2,000 લેખે થયું છે ચૂકવણું. દાહોદમાં પીએસઆઈ વિરુદ્ધ પરિણીતાએ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. વડોદરાના ટ્રાફિક શાખાના પીએસઆઈ પરિણીતાને તેના પતિ પાસે લેવડાવ્યા હતા છૂટાછેડા. સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસ સામે બુટલેગરોએ કર્યો તમાશો. બુટલેગર દારૂ લઈને આવતો હોવાની પોલીસે પાસે બાતમી હતી. પોલીસે બુટલેગર પાસેથી ગાડીના કાગળ માગતા બુટલેગરે કપડાં ફાડી તમાશો કર્યો.
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટડી લીધેલ કેસના આરોપીએ કર્યું સરેન્ડર. બાબુ શેખ હત્યામાં પીઆઈ પીએસઆઈ સહિતના આરોપીએ સરેન્ડર કર્યું. સીઆઈડી સમક્ષ તમામ પોલીસ કર્મીઓ સરેન્ડર થયા. દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજના કૌભાંડ સામે આવ્યું. ખાતેદાર નવા વર્ષ હતા, ખેડૂતોના નામે 2000 લેખે 23 લાખ ચૂકવાયા. 35,436 અરજીઓ પૈકી 2,719 ખાતેદારો જણાયા ખોટા દસ્તાવેજો ઉભા કરી અને સરકારી નાણાંની છેતરપિંડી. ખેડા જિલ્લાના રાકોર મંદિરમાં ઉછાપત મામલે 2 પૂર્વ ચેરમેનની કરાઈ અટકાયત. ઉમેશ સવક અને અજય આંબેડકરની અટકાયત. ખોટી રીતે 5 લાખનો પગાર આપ્યો હોવાના આરોપ. સુરતના લસણકાના વિસ્તારમાં જાહેરમાં દારૂનું વેચાણ. વતન ગયેલા શ્રમિકો પરત આવતા દારૂના અડ્ડા ફરી શરૂ થયા. પોલીસની ચોકીથી 500 મીટરના અંતરે દારૂનો વેપલો. અનેક વખત વિડીયો વાયરલ થવા છતાં પોલીસ નિંદ્રાધીન. પંચમહાલના ફેરામાં વૃદ્ધો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતો શખ્સ પકડાયો. બેંકમાંથી પૈસા ઉપાડીને જતા વૃદ્ધોને શિકાર બનાવતો હતો. સ્થાનિકોએ શખ્સને મૈત્રીપાક ચકાડીને પોલીસ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરેલા કુખ્યાત આરોપીની ફિલ્મી ઢબે ધરપકડ. પોલીસે 15 મહિને પિસ્તોલ સાથે આરોપીને ઝડપ્યો. આરોપી વિરુદ્ધ ધાંગધ્રા સિટી તાલુકા અને લખતર પોલીસ સ્ટેશનમાં 9 ગુના. અમરેલી જિલ્લા પોલીસ વડાને એલસીબીનો વધુ એક સપાટો. જિલ્લામાં જેલમાં વીઆઈપી યાર્ડમાં ચાલતો પીસીઓ રેકેટમાં વધુ 6 આરોપીને ઝડપી પાડ્યાના આ ષડયંત્રમાં સામેલ 2 જેલકર્મી પણ પકડાયા.